તો વડોદરામાં કાર્યક્રમ પતાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમરેલીની મુલાકાતે જવાના છે જ્યાં પીએમ મોદી દુધાળામાં માતા સરોવરનું ઉદ્ઘાટન કરશે ત્યારબાદ જાહેર સભાને સંબોધ છે આ પ્રોજેક્ટને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ હેઠળ ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન વચ્ચેના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે તેમાં ચાર પોઈન્ટ પાંચ કરોડ લિટર પાણી રહી શકતું હતું તેને ઊંડું પહોળું અને મજબૂત કર્યા પછી તેની ક્ષમતા વધીને ચોવીસ પોઈન્ટ પાંચ કરોડ લિટર કરાઈ છે જેના કારણે નજીકના કુવાઓ અને બોરમાં પાણીનું સ્તર વધ્યું છે વડાપ્રધાન ચાર હજાર આઠસો કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કાર્યો અને પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે પીએમ મોદીના કાર્યક્રમના પગલે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ અનિલ પટેલ વડાપ્રધાન અને પેડ્રોનો આ જે ગુજરાત મુલાકાત છે કેટલી મહત્વની માની શકાય ખાસ કરીને વ્યવસાયિક દ્રષ્ટિએ તમને વાત કરીએ તો આ તમામ વસ્તુઓનો જે પાયો છે એ જી ટ્વેન્ટીથી નંખાઈ છે અને પછી બ્રિક્સ થયું એની અંદર આ વસ્તુને મજબૂતાઈ અપાઈ છે કારણ કે તમારે વેસ્ટર્ન કન્ટ્રી એટલે કે જે પાંચ મોટી કંપનીઓ છે જેમાં કેનેડા છે અમેરિકા છે યુરોપની યુરોપીય કન્ટ્રી છે ન્યૂઝીલેન્ડ છે અને ઓસ્ટ્રેલિયા છે એ તમામથી જો તમારે લડવું હોય આર્થિક ક્ષેત્રે આખા વિશ્વમાં તો તમારે બ્રિક્સને મજબૂત કરવું સાઈથ સાઉથ એશિયા જે જીઓ પોલિટિકલ સિસ્ટમ છે તેને મજબૂત કરવું પડે એના માટે સાઉથ એશિયાના જે દેશો છે અથવા બ્રિક્સના જે દેશો છે એની અંદર પોતે લોકો જો વ્યવસાય કરે અને એકબીજા માટે આર્થિક દરવાજાઓ ખોલે તો તેનો ફાયદો જે છે એ મળી શકે છે તમામ દેશોને એના જ ભાગરૂપે જ્યારે આ તમામ બે હજાર બીમાં આ પાયો નંખાયો અને ટાટા જે વાત છે જે ખાનગી ક્ષેત્રની અંદર જે સંરક્ષણ માટેની જે વાહનો બનાવતા થાય કે જે જહાજો બનાવવાની વાત થઈ એરબસ કે એર ટ્રેન બનાવવાની વાત થઈ તેઓ કરી રહ્યા છે સ્પેનની તમને વાત કરું હું ક્રિષ્ના તો સ્પેને બે હાજર થી લઈને બે ચોવીસ સુધી એટલે કે લગભગ ચોવીસ ચોવીસ વર્ષની અંદર ચાર અબજ ડોલરની આસપાસનો રોકાણ જે છે એ ભારતમાં કર્યું છે એમાં મહારાષ્ટ્રની વાત કરીએ એમાં ગુજરાતની વાત કરીએ અને દક્ષિણમાં તમિલનાડુ અને એ રાજ્યોની વાત કરીએ તો લગભગ બસો એંસીથી વધારે કંપનીઓ જે છે એ ફ્રાન્સની અહીંયા છે અને બંને દેશો વચ્ચે લગભગ સાત પોઈન્ટ ચોવીસ એટલે સાત પોઈન્ટ બે ચાર અબજ ડોલરનું વ્યવસાય અત્યારે થાય છે એટલે આ માત્ર એક તમે એવી રીતે જોઈ શકો છો કે નવી કંપનીઓ અહીંયા આવે નવી વસ્તુઓ અહીંયા થાય એની એક શરૂઆત માત્ર છે સાથે બંને કારણ કે આ ખાનગી બંને દેશોના વડાઓ તો મળી જ રહ્યા છે પણ બંને દેશોની જે સંરક્ષણ ક્ષેત્રમાં જે કંપનીઓ છે જે રીતે એનું એસેમ્બલિંગ સિસ્ટમ અહીંયા થશે જે ભારતીય જે સેના છે કે ભારતીય વાયુસેના છે એના માટે ખૂબ મદદગાર સાબિત થવાની છે કારણ કે આગામી દિવસોમાં જ્યારે તમારે સંરક્ષણ ક્ષેત્રમાં પોતાની વસ્તુઓ કારણ કે અત્યારે ભારત જે છે એ અનેક વિશ્વના એસી દેશોની અંદર પોતાના હથિયારો જે છે તે સપ્લાય કરતું થયું છે એનો મતલબ સાફ છે કે આગામી દિવસોમાં તમારું આનું એક્સપાન્સન કરવું પડે ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રે એટલે સંરક્ષણ ક્ષેત્રમાં જો તમારે સરકારની મદદ લઈને આમ તો ભારત એરોનોટિકલ્સની વાત કરીએ કે ભારતની જે કંપનીઓ છે એ ભારતીય કંપનીઓ સરકારી કંપનીઓ તમામ તો આ તમામ વસ્તુઓ બનાવે છે એનો એના ઉપર આરએનડી કરે જ છે પણ સાથે જો પ્રાઇવેટ કંપનીઓ ટાટા કંપની જેવું જેમ કે અદાણી પણ હવે સંરક્ષણ ક્ષેત્રમાં આગળ આવ્યા છે સાથે ટાટા પણ હવે સંરક્ષણ ક્ષેત્રમાં તમામ વસ્તુઓ આગળ આવી રહી છે તો નિશ્ચિત છે કે વિશ્વની અંદર જે નાના દેશો છે અથવા તો સસ્તા હથિયારો જે છે એ પ્રોવાઈડ કરવા માટે ભારત એક મહત્વપૂર્ણ હબ બની શકે છે અને વાઇબ્રન્ટથી લઈને તમામ જે કાર્યક્રમો થયા તેની અંદર એનો પાયો નંખાયો અને હવે ધીમે ધીમે આ નીવ જે પાયો છે એ ધીરે ધીરે ઉપર આવી રહ્યું છે અને આપણને દેખાઈ રહ્યું છે મહત્વપૂર્ણ બાબત ગુજરાત માટે એ છે કે હવે એનું હબ વડોદરાની આસપાસ ભરવું છે અને તમામ જગ્યાઓ બની રહ્યું છે અને એની જ પરિકલ્પના જે થઈ હતી એ બધી રીતે સાકાર થતી દેખાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પેડ્રો જે છે એ તમામ કાર્યક્રમો કરશે અને સરકાર એને એની અંદર રોડ શો બી કરવાની છે તમામ વસ્તુ કરવાની છે ત્યાંથી એ સીધા જવાના છે વડાપ્રધાન એ કાર્યક્રમ પતિ જશે એના પછી વડાપ્રધાન જ્યારે ગુજરાત આવ્યા છે તો સ્વાભાવિક છે તેઓ અમરેલી પણ જવાના છે ત્યાં પાણી પુરવઠા વિભાગની જે લગભગ અડતાલીસો કરોડ રૂપિયાની જે યોજના છે એને પણ ખાતમુહૂર્ત કરવાના છે ભારત માતા સરોવર છે એને પણ ખાતમુહૂર્ત કરવાનું છે કારણ કે એ તમામ એરિયાની અંદર જ્યારે જે તળાવ બનાવવામાં આવ્યું છે એના કારણે આસપાસના જે જમીનો છે એ રિચાર્જ થશે જે વોટર વિસ્તારો છે ખાસ કરીને એ તમામ વિસ્તારો રિચાર્જ થશે એનો એક મોટો ફાયદો થવાનો છે એ સિવાય એક એમનું સભા પણ રાખવામાં આવી છે એટલે એવું કહી શકાય છે કે એક તરફ આર્થિક અને બીજી તરફ રાજનીતિક અને વિકાસના કામો તણે મિક્સર એવું કહી શકાય કે આજના દિવસની અંદર જે છે ગુજરાતમાં તમને જોવા મળશે અને કદાચ એવું પણ લાગે કે નિશ્ચિત છે કે મહારાષ્ટ્રમાં બાજુમાં જ મહારાષ્ટ્ર છે ત્યાં ચૂંટણી છે તો પીએમ નરેન્દ્ર મોદી અહીંયાથી પોતાના ભાષણમાં જે સભા થવાની છે એ સીધી રીતે અથવા આડકતરી રીતે એને પણ સંબોધે કૃષ્ણા જી જી આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે અમરેલીના દુધાળામાં ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન કરવાના છે ચાર હજાર આઠસો કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યો અને પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે